પ્રકરણ પાંચ વિજયને શિખરે પ્રસંગ એક હિન્દુત્વને હણનારા શત્રુદળની સામે એકલે હાથે સંગ્રામ ખેલવાના સ્વામીજીના એ દવેલા દિવસો હવે પૂરા થયા આશરે એક દસકાના અખંડ અને અડક રણસંગ્રામ પછી સ્વામીજીના ઝંડા નીચે સૈનિકો જમા થવા લાગ્યા ઠેર ઠેર સ્વામીજીને શિષ્યો અને અનુયાયીઓ મળવા માંડ્યા સ્થળે સ્થળે સ્વામીજીના આર્ય સમાજની શાખાઓ ઉઘડવા લાગી મુંબઈમાં પ્રથમ આર્ય સમાજ સ્થપાયા પછી સ્વામીજીની જીવન અવધ માત્ર એક દશકમાં જ લંબાઈ પણ એક દશક દરમિયાન તો આર્ય સમાજના મૂળ આર્યવ્રતમાં ઠેઠ પાતાળ સુધી ઊંડા ઉતરી ગયા સ્વામીજીના જીવન કાર્યની સિદ્ધિનો દિવસ જાણે નજીક આવી પહોંચ્યો મુંબઈમાં આર્ય સમાજના મૂળ નાખ્યા પછી મહર્ષિજીએ પ્રથમ કામ એ સંસ્થાની શાખાઓ પાથરવાનું જોશભેર ઉપાડ્યું અને એ અર્થે મહર્ષિ મુંબઈથી પુના ગયા પુનામાં તેમણે પંદર વ્યાખ્યાનો આપ્યા વ્યાખ્યાનોએ એ મરાઠા પાટનગરના સુશિક્ષિત ન નારીઓને મુગ્ધ કરી દીધા પુનામાં આર્ય સમાજની શાખા નંખાઈ સુપ્રસિદ્ધ સંચાર સુધારક સ્વ રાંડે વગેરે દક્ષિણી અગ્રેસ અગ્રેસરો મહર્ષિજીના વાવટા નીચે આવી ઊભા એ શિક્ષિત વર્ગે મહર્ષિજીના પુના નિવાસ દરમિયાન તેમનો ખૂબ સત્કાર કર્યો મહર્ષિજીની હાથી ઉપર સવારી કાઢી તેમના બહુ માન કર્યા પણ એ વખતે સ્થિતિચુસ્ત પક્ષે મહર્ષિજી ઉપર પથ્થરો વરસાવ્યા અને કાદવ છાંટ્યો અને ભારે તોફાન મચાવ્યું મહર્ષિજીના જાન ઉપર હુમલો થયો મહર્ષિજીએ તો હંમેશ મુજબ એ બધું પ્રફુલ્લ ચિત્તે જ સહી લીધું પુનાથી અનેક ગામો અને નગરોમાં ભ્રમણ કરતા મહર્ષિથી દિલ્હી આવ્યા દિલ્હીમાં પ્રસિદ્ધ કેસરી દરબાર ભરાયો તેમાં સર્વ સંપ્રદાયના નાયકોએ સાથે મળી ધાર્મિક સંશોધનનું કાર્ય ઉપાડી લેવા મંત્રણા ચલાવી બાબુ કેશવચંદ્રસેન સર સૈયદ અહમદ શ્રી કનૈયાલાલ અલકધારી વગેરે સંપ્રદાય નેતાઓએ એ સંમેલનમાં હાજરી આપી પણ આખરે એ મંત્રાનું કશું પરિણામ ન આવ્યું મહર્ષિજી દિલ્હીથી મેળજ ગયા ત્યાં વેદ ટંકાર કરી સહરાનુપુર પહોંચ્યા સહરાનુપુરથી ચાંદાપુરના મેળામાં ભાગ લેવા ઉપડ્યા ચાંદાપુરમાં મુનશી સર્વ ધર્મના પ્રતિનિધિને નિમંત્રિત એક ધર્મ વિવાદ ગોઠવેલો તેમાં ઈશ્વર પૃથ્વી શાસ્ત્ર મુક્તિ વગેરે ધર્મના મૂળ તત્વોને લગતા પાંચ સવાલ વિગત માટે મુકાયા ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મના પ્રતિનિધિઓના ઉત્તરો સભાએ સાંભળ્યા પછી મહર્ષિજીએ વેદ ધર્મના પ્રતિનિધિ તરીકે ઉત્તરો સંભળાવ્યા કોના ઉત્તર શ્રેષ્ઠ એ બાબત અનિશ્ચિત રહી છતાંય મહર્ષિજીના ઉત્તરોની મર્મગ્નતા તલસ્પર્શિતા અને સચોટતાએ સભાના અંતર ઉપર સજ્જડ છાપ મૂકી ચાંદાપુરથી પરવારી આસપાસના પ્રદેશમાં વેદ સંદેશ સંભળાવી મહર્ષિજીએ પંજાબની મજલ આદરી પ્રસંગ બીજો મહર્ષિજીનું સાચું કીર્તિ મંદિર તો પંજાબ છે જે પાંચ નદીઓના દેશમાં વેદની પ્રથમ રૂચાઓ ઉચ્ચારાઈ એ પંજાબમાં જ આર્યત્વના ઉદ્ધારનો સાચો આરંભ થયો અને આજે આર્યત્વના અજય દુર્ગ તરીકે પણ એ વીર પંજાબ જ ઊભો છે એ પંજાબમાં મહર્ષિજીએ અઢારસો ને સિત્યોતેરમાં પગ મૂક્યો અને પહેલું વ્યાખ્યાન લાહોરમાં આપ્યું જાણે ગુરુ નાનક દેવે મહર્ષિજીને માટે ક્ષેત્ર તૈયાર કરી મૂક્યું હોય ત્યાં મહર્ષિજીના એ પ્રથમ વ્યાખ્યાનની જાદુઈ અસર થઈ પછીના વ્યાખ્યાનોમાં શ્રોતાજનોની જબ્બર મેદની જમવા માંડી અને મહર્ષિજીનો વેદ સંદેશ વીજળીને વેગે પંજાબમાં પ્રસરવા માંડ્યો બે મહિનામાં તો મહર્ષિજીએ પંજાબને કોઈ એવું વશીકરણ લગાડ્યું કે પંજાબીઓ ગરીબ અને તવંગર શિક્ષિત અને અશિક્ષિતનો ભેદ ભૂલી દયાનંદ સરસ્વતીની પાછળ જાણે ઘેલા બની ગયા પંજાબમાં ઠેર ઠેર આર્ય સમાજ સ્થપાવવા લાગ્યા ગુરુકુલો નંખાવવા માંડ્યા શાળાઓ ઉઘડવા લાગી અનાથાલયો ઊભા થવા માંડ્યા પંજાબમાં નવું ચેતન પ્રગટ્યું હોય પંજાબીઓની નસોમાં નવું લોહી ઉભરવા માંડ્યું હોય તેમ પંજાબીઓએ મહિસિંહજીના મનોભાવ બરાબર ઝીલી લીધા અને તેમના આદર્શ મુજબ હિન્દી કોમની પુનર્જાગૃતિનું કામ બરાબર ઉપાડી લીધું સમસ્ત પંજાબમાં પ્રગટીએ હિન્દુત્વની અસ્મિતાએ હિન્દુ કોમમાં નવી જ રાષ્ટ્રીય અસ્મિતા સર્જાવી અને એને પરિણામે એક દસકા પહેલાં પંજાબમાં એવો સમય આવી ગયો કે જ્યારે સરકાર આર્ય સમાજ અને આર્ય સમાજીને નામે ત્રાસતી આજે એ પંજાબમાં એ આર્ય સમાનનું દળ એક પ્રચંડ શક્તિ રૂપે વિકસી રહ્યું છે મહર્ષિજીનો પંજાબનો પ્રવાસ એવા અજબ કાર્યનો સાધક બની ગયો લાહોરમાં વ્યાખ્યાન માળા વાંચી અને આર્ય સમાજની સ્થાપના કરી મહર્ષિજી અમૃતસર ગુરુદાસપુર મુલતાન બટાલા ફિરોઝપુર રાવણપિંડી જેસલ ગુજરાત વજીરાબાદ વગેરે સ્થળોએ ફર્યા મહર્ષિજી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે વ્યાખ્યાનો આપ્યા વિવાદ સભાઓ આમંત્રી વેદના સત્યાર્થની પત્રિકાઓ વહેંચી અને પરિણામે અનુયાયી સંઘ જમાવી આ સમાજની શાખાઓ સ્થાપી એ રીતે મહર્ષિજીનું અઢારસો ને સિત્યોતેરનું આખું વર્ષ પંજાબમાં વીત્યું પંજાબથી નીકળી મહર્ષિજી અઢારસો ને ઇઠ્યોતેરમાં આગ્રા અને અયોધ્યામાં પ્રાંતોમાં ફર્યા ત્યાં પણ પંજાબના જેવો જ કાર્યક્રમ અનુસર્યા પણ ત્યાં પંજાબ જેટલી સફળતા ન મળી અઢારસો ને ઓગણસીમાં મહર્ષિજી દિલ્હી ગયા અને ત્યાં ખ્રિસ્તી ધર્માચાર્યો સાથે ધર્મ વિવાદ ચલાવ્યો તેમાં મહર્ષિજીને વિજય મળ્યો બરેલીથી મહર્ષિજી શાહપુર લખનઉ કાનપુર ફરૂકાબાદ પ્રયાગ મિર્જાપુર થઈ અઢારસો ને એંસીમાં મેરત ગયા મેરતમાં થિયોસોફીના સ્થાપક કર્નલ ઓકલોટ અને મેડમ બ્લેવટસ્કી મહર્ષિજીના દર્શને આવ્યા મહર્ષિજીનું વિજય વ્યક્તિત્વ અઘાત તત્વજ્ઞાન અને એમની અપાર વિધ્વત્તા જોઈ થિયોસોફી સમાજની સ્થાપિકા વિદુષી મેડમ બ્લેવટ્સકીએ મહર્ષિજીની સ્તુતિ કરી કર્નલ ઓકલોટે પણ મહર્ષિજીનો એટલો જ પ્રભાવ અનુભવ્યો મીર પછી મહર્ષિજીએ તેમનો રાજપૂતાનોનો પ્રવાસ શરૂ કર્યો પ્રસંગ ત્રણ મુંબઈ મહારાષ્ટ્ર આગ્રા અયોધ્યા મથુરા કાશી પંજાબ અને બંગાળ આર્યવર્તના એ તમામ અંગોના હિન્દુ અસ્મિતા જાગૃત કર્યા પછી મહર્ષિજીની દૃષ્ટિ મેવાડ અને મારવાડના હિન્દુ ધ્રુપદીઓના મુલક તરફ ફરી એ પ્રજાધર્મ સમજાવ્યા પછી મહર્ષિજીએ હવે રાજવીઓને રાજધર્મ બતાવવા મરુભૂમિના રાજસ્થાનો ઉપર ચડાઈ કરી અઢારસો ને એક્યાસીના માર્ચ મહિનાની દસમી તારીખે મહર્ષિજી ચિત્તોડ પહોંચ્યા અને ધર્મોપદેશનો આરંભ કર્યો મહર્ષિજીની વાણી સુણવા અસિંધના રાજ રાવ અર્જુનસિંહજી ભીલવાડાના ફતેહસિંહજી શાહપુરના મહારાજા ધિરાજ નાહરસિંહજી કાનોડાના રાવત ઉમેદસિંહજી શાવડીના રાજા રાજસિંહજી વગેરે નરેન્દ્રોએ ચિત્તોડમાં પગલાં કર્યા ઉદયપુરના મહારાણા શ્રી પણ મહર્ષિજીનો ધર્મ સંદેશ ચિત્તોડ પધાર્યા અને એ દેવદૂતની અમૃતવાણી સાંભળી એના પગમાં મુગટ નમાવ્યો ઉદયપુર પતિએ મહર્ષિજીને ઉદયપુર આવવા આગ્રહપૂર્વક પ્રાર્થના કરી મહર્ષિજી ખંડવા ઇન્દોર રતલામ વગેરે રિયાસતોમાં થઈ ઉદયપુર ગયા મહારાણા સજ્જનસિંહજીએ મહર્ષિજીનું માનભર્યું સ્વાગત કર્યું સજ્જન નિવાસ બાગમાં નિવાસ આપ્યો મહારાણાશ્રીએ કુટુંબ પરિવાર અને રાજમાન્ય પુરુષ વર્ગ સાથે મહર્ષિજીના વ્યાખ્યાનોમાં નિયમિત હાજરી આપવા માંડી પરિણામે એમણે મહર્ષિજીના સદુપદેશથી અનેક વ્યસનો ત્યાગ્યા મહારાણા શ્રીની મહર્ષિજી પ્રત્યેની ભક્તિ દિન પ્રતિદિન એટલી વધતી ગઈ કે એક દિવસ મહારાણાએ મહર્ષિજીને ચરણે એકાંતમાં એક વિનંતી ધરી ઉદયપુર રાજ્યે એકલિંગેશ્વર મહાદેવની પૂજાનો કુલ ધર્મ સ્વીકાર્યો છે માટે આપ એ મૂર્તિપૂજાના ખંડની વાત છોડી ઉદયપુરના રાજગુરુ બનો એકલિંગેશ્વર મહાદેવના મંદિરની લાખોની સમૃદ્ધિ આપના પાદામ્બુજમાં ઠાલવું મહર્ષિજીએ હસીને જવાબ દીધો મહારાણાજી આપનું મંદિર અને આપની રિયાસત મને પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ આચાર કરવા નહીં લોભાવી શકે મહારાણાએ લજ્જિત બની મહર્ષિજીની ક્ષમા યાદી ઉદયપુરમાં મહર્ષિજીએ પરોપકાર્યની સભા સ્થાપી પોતાનું વસ્ત્ર ધન પુસ્તક મુદ્રણાલય વગેરે સર્વસ્વ મહર્ષિજીએ એ સભાને સોંપી દીધું અને એનો ઉપયોગ પરોપકારના કાર્યમાં કરવા તેવીસ સભ્યોનું એક વ્યવસ્થાપક મંડળ નીવ્યું ઉદયપુરના મહારાણા સજ્જનસિંહજીને તેના પ્રમુખ લાલા બોધરાજને ઉપપ્રમુખ અને શાહપુરના મહારાજા સ્વ રાંડે રાજા જયકિશન દાસ વગેરે પુરુષોને તે મંડળના સભ્યોના આસન આપ્યા એક વેદ અને વેદાંત વગેરે ધર્મના ગ્રંથોનું પ્રકાશન કરવું અને તેમનો પ્રચાર કરવો બીજું વેદ ધર્મના પ્રચાર ઉપદેશકો દેશ દેશાંતરમાં મોકલવા ત્રીજું આર્યાવ્રતના અનાથ અને દિનજનોના પાલન અને શિક્ષા માટે આશ્રમો સ્થાપવા એમણે સભાનો કાર્યપ્રદેશ નિમાયો આજે સભાની બે લાખની મિલકત છે અને મિલકત વડે સભા મહર્ષિજીનું જીવન કાર્ય પ્રચારવા યથાશક્તિ પ્રયાસ કરી રહી છે પ્રસંગ ચાર ઉદયપુરથી મહર્ષિજી અઢારસો ને ત્યાંસીમાં નિમહાડે અને ચિત્તોડ થઈ શાહપુર ગયા શાહપુરમાં ધર્મ અને નીતિ ઉપર વ્યાખ્યાન પરંપરા આપી શાહપુર ધિરાજને વેદ ધર્મના ઝંડા નીચે સ્થાપી મહર્ષિજી જોધપુર પતિના નિમંત્રણે અઢારસો ને ત્યાસીના મે મહિનામાં જોધપુર ગયા જોધારનાથના અત્યંત પ્રેમને વસ બની મહર્ષિજી જોધપુરમાં ચતુર્માસ રહ્યા પણ એ ચતુર્માસ પૃથ્વી ઉપરનું મહર્ષિજીનું છેલ્લું ચતુર્માસ હતું અનેક વિષ પ્રયોગોને નિરર્થક ઠરાવનારા મહર્ષિજી જોધારનાથના નર્તિકા નંદીજનના વિષ પ્રયોગમાંથી ન બચ્યા અન્ય મહારાણાઓની જેમ જોધારનાથ જસવંતસિંહજીએ પણ મહર્ષિજીના પ્રભાવ નીચે એમના રજોચિત્ત અનેક વ્યસનો અને વિલાસો ત્યાગવા માંડ્યા જસવંતસિંહજીની માનીતી નાયિકા નાનથી એ ન સહાયું એણે સ્વાર્થને ખાતર મહર્ષિજીનું જાન લેવાનું કાવતરું રચ્યું મહર્ષિજીના રસોઈયાની બેવકૂફીથી એ કાવતરું સફળ થયું મહર્ષિજીને વેસ પીરસાવ્યું દરરોજ સવારે ત્રણને ટકોરે મહર્ષિજીના નેત્ર ઉઘડતા સૌચ સ્નાનમાંથી પરવારીને એ મહાનુભાવ યોગમાં બેસતા તરે તરેના આસનો વાળીને મહર્ષિ કસરત કરી લેતા પ્રાણાયામમાં વિરાજતી વેળા મહર્ષિજીની પ્રતિમા તપેલા સુવર્ણ સરખી દેદીપ્ય માન લાગતી સૂર્યોદય પૂર્વે તે ફરવા નીકળતા એટલી ઝડપથી ચાલતા કે બીજું કોઈ એમની સંગતે જાય તો દોડવું પડે દૂર એકાંતમાં જ એક કલાક સુધી સમાધિ ચડાવતા આઠને સુમારે પાછા ફરતા પાછા ફરીને સબ આસન લગાવી તદ્દન નિર્જીવ જેવું શરીર બનાવી દઈને વીસ ઘડી સુધી મહર્ષિજી ફિસામો લેતા વિસામો ખાઈને શેર એક દૂધ પીતા ત્યાર પછી અગિયાર વાગ્યા સુધી લખવા લખાવાનું કામ ચાલતું પછી ભોજન કરતા બે થોલાથી વધુ ઘી નહીં અને આઠથી વધુ રોટલી નહીં એટલું મહર્ષિજી સારી પેટે ચાવીને પેટમાં ઉતારતા જમતા જમતા ખબરપત્રો પણ સાંભળી લેતા ભોજન બાદ અડધી ઘડી આરામ પછી સાંજના ચાર સુધી કામકાજ ચારથી આવનારાઓને મળવું પ્રશ્નોના ઉત્તર દેવા તે છેક દસ વાગ્યા સુધી ચાલતું બરાબર દસના ટકોરે એક દૂધનો કટોરો પી મહર્ષિજી સ્વચ્છ બિછાના ઉપર સયન કરતા અને નિંદ્રા જાણે કે વાટ જ જોતી હોય ને એટલી ઝડપથી એ ઘસઘસાટ ઊંઘી જતા એ મુજબ મહર્ષિજીએ સંવંત ઓગણીસો ને ચાલીસની કાળી ચૌદસની રાત્રે એમના રસોઈયા જગન્નાથ પાસેથી દૂધ મંગાવી પીધું દૂધમાં કાળકૂટ ઝેર મિલાવેલું હતું એ જલદ ઝેરે આજીવન બ્રહ્મચારી દયાનંદનો જીવ લીધો વીસ પાન પછી જોધારનાથે મહર્ષિજીની સારવાર માટે મોટા મોટા હકીમોને નોતર્યા એમના ઉપચાર સફળ ન થયા મહર્ષિજીની આબુની છાયામાં અને પછી અજમેરમાં અંગ્રેજી તબીબોની સારવાર માટે લઈ ગયા પણ એ વિષ કોઈ ન વાળી શક્યું પછી કાર્તિક માસની કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ ઝેર ફૂટી નીકળવાથી મહર્ષિજીના આખા શરીર ઉપર મોં પર જીભ ઉપર ફુલ્લા ઉઠ્યા મહર્ષિજીને પારા વાર વેદના થવા લાગી છતાં મૃત્યુંજયની સહનશીલતાથી સૌરાષ્ટ્રના એ નળ શાર્દૂલ વેદના મંત્રો ઉચ્ચારતા અને પરમાત્માના ગુણગાનની ગાયત્રી ગાતા કાર્તિકની અમાસે મૃત્યુને ભેટ્યા ભારત વર્ષને વેદના પ્રકાશથી ભરી દેનારા એ વેદ ઝંડાધારીની જીવન જ્યોત અઢારસો ને ત્યાસીના ઓક્ટોમ્બરની ત્રીસમી રાત્રિએ બુછાઈ ઓગણસાઠ વર્ષની આવડતા ભારત વર્ષના કલ્યાણમાં ખર્ચી એ કલ્યાણ કલ્યાણધામમાં ચાલે ગયા એ ઝંડાધારીના અવસાન પછી એ એનો રોપેલો આર્યત્વના ઉદ્ધારનો ઝંડો આજે વિશેષ ઉન્નત ભાવે ભારતના ગગનમાં ફરકી રહ્યો છે